નલિયા એરફોર્સ સ્ટેશન દ્વારા આયોજિત સદભાવના સાયકલ રેલીનું કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સાયકલ વીરોનું કર્યું ઉષ્માનભર્યું સ્વાગત. રાજપીપરા મંગળવાર ભારતીય વાયુસેનાની 87મી વર્ષગાંઠ નિમિત્તે કચ્છ ભુજ જિલ્લાના નલિયા એરફોર્સ સ્ટેશન દ્વારા નલિયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની આયોજિત સદભાવના સાયકલ રેલી આજે તારીખ 19મીના રોજ સાંજે કેવડિયા કોલોનીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી પહોંચતા વડોદરા એરફોર્સ સ્ટેશનના એર કમાન્ડર આઈઆઈ કુપરભાઈ વાય આ સાયકલ વીરોને ફ્લેગન કરીને સ્વાગત સાથે આવકાર્યા હતા. એરફોર્સ આર્મી કોસ્ટગાર્ડ અને અલ્ટ્રાટેક સિમેન્ટ ફેક્ટરીના કુલ 25 સહભાગીઓએ નલિયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી આ સાયકલિંગ અભિયાનમાં ભાગ લીધો હતો. સ્ટેશન નલિયા છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી તક લગભગ કિલોમીટર 650 કિલોમીટર છે. જે દિન અમને ટ્રાવેલ કર્યા, એક્સપિરિયન્સ બહુ હી બઢિયા હતા, અચ્છા એડવેન્ચર હતા, લર્નિંગ અચ્છા લર્નિંગ વાલી હતા. મેનલી 87th એનિવર્સરી ઇન્ડિયન એરફોર્સ કા, उसके प्रमोशन और हम मैसेज पास कर रहे हैं कि इधर प्लास्टिक जो आजकल यूज़ कर रहे हैं काफ़ी, उसको थोड़ा सा कम करने के लिए धीरे धीरे हम उसको निकाल देंगे देश के. આ અભિયાનમાં ભારતના પ્રજાસત્તાક રાજ્યમાં વિવિધ રજવાડાઓના એકીકરણમાં અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વ દર્શાવે છે. આ સાયકલ અભિયાનની વાયુસેના મેડલ, વિશિષ્ટ સેવા મેડલ, એર ઓફિસર કમાન્ડિંગ એરફોર્સ સ્ટેશન વડોદરાના કમાન્ડર આઈઆઈ કુતપ્પા તરફથી ઉષ્માભર્યા આવકાર આપ્યો હતો અને પ્રત્યેક સાયકલ વીરને સાથે તેમને હસ્તધનુન કરીને પ્રોત્સાહિત કર્યા હતા. આ સદભાવના સાયકલ રેલીમાં ભાગ લેનાર સ્કોડના લીડર મોહન પ્રસાદ માધ્યમનો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે ભારતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક સંદર્ભે લોકોમાં જાગૃતિ સાથે સ્વાસ્થ્ય પ્રત્યે પણ પૂરતી કાળજી રાખવાના સંદેશ સાથેની તારીખ 13મીથી તારીખ 19મી સુધીની આ રેલી અંદાજે 650 કિલોમીટરનું અંતર કાપીને કેવડિયા ખાતે પહોંચી છે. અન્ય સાયકલ વીર વીક કમાન્ડર દીપેશકુમાર માધ્યમો સાથેની વાતચીતમાં નલિયાથી અહીં સુધી આખું જૂથ ટીમવર્કથી કોઈપણ જાતના વિઘ્ન વિના આવી પહોંચ્યું છે. આ સાયકલ રેલીનો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે અને તેમના જીવનમાં યાદગાર બની રહેશે. લોકોને પ્રદૂષણ સામે જાગૃતિ દાખવવાની સાથે પ્રજાના સ્વાસ્થ્યની સુખાકારી અને ફિટ ઇન્ડિયાનો સંદેશો આ રેલી દ્વારા આપવાનો હેતુ રહેલો હોવાનું તેમણે ઉમેર્યું હતું. દીપક જગતાપ, ZSTV રાજપીપળા.